बोडेली बजार समिति में भाजप ने 8 અને કોંગ્રેસ ને 6 બેઠક મળી છે। બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની રસાકસી ભરેલી યોજાયેલી ચૂંટણીમાં 10 બેઠકોમાં ભાજપ અને કોંગ્રેસના 5-5 સરખા ઉમેદવાર જીત્યા હતા, જ્યારે વેપારી વિભાગની 4 બેઠકોમાં ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવાર જીત્યા હતા। કુલ 16 બેઠકોના ભાજપને 10 અને કોંગ્રેસને 6 બેઠક મળી છે। ખેડૂત વિભાગમાં જીતેલા 10 વિજેતાઓની વાત કરવામાં આવે તો શશિકાંતભાઈ રાઠવા 561 મત, ચિરાગ પટેલ 446 મત, નારાયણ રાઠવા 448 મત, દિવેશ પટેલ 409 મત, વાલજી બારિયાને 395 મત, નીલ પટેલને 357 મત, રાહુલસિંહ વાસદિયા 381 મત, ધર્મેન્દ્ર રાઠોડ 366 મત, જગદીશભાઈ બારિયાને 367 મત અને બળવંતસિંહ સોલંકી 351 મત મળ્યા છે। વેપાર વિભાગમાં જીતેલા ઉમેદવારની યાદીની વાત કરવામાં આવે તો કાર્તિક સાને 153 મત, દિવેશ પટેલને 50 મત, રજની ગાંધીને 49 મત અને જિગ્નેશ અગ્રવાલને 97 મત મળ્યા છે। બોડેલી તાલુકાના કડીલા ગામે ઇકો કાર આગર જાનવર આવી જતા ઇકો કાર પલટી મારી છે, ચાલકનો આબાદ બચાવ થયો છે। આ અંગે મળતી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કડીલા ગામે એક અકસ્માત સર્જાયો છે, જેમાં વડોદરા તરફ એક કાર ચાલક છે તે પોતાની કાર લઈ જઈ રહ્યો હતો, તે સમયે અચાનક એક કારની આગળ જાનવર આવી ગયું હતું અને તેને બચાવવા જતાં કાર છે તે પલટી વાગી હતી, જેમાં ચાલકનો આબાદ બચાવ થયો છે। બનાવ બનતાની સાથે લોકોના જે ટોળા છે તે ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે, જ્યારે ઇકો કારનો ચાલક બોડેલીના ફતેનગર સોસાયટીના રહેવાસી અફરોજ મંસૂરી હોવાનું સામે આવ્યું છે, જે પોતાની કાર લઈ વડોદરા તરફ જઈ રહ્યો હતો, તે સમયે કડીલા ગામ પાસે એક જાનવર આવ્યું હતું અને જેને બચાવવા જતાં કારને બ્રેક કરતા અચાનક છે તે કાર પલટી વાગી ગઈ હતી, ચાલકનો આબાદ બચાવ થયો છે। નસવાડી તાલુકાના કેવડી ગામે જમીનની વારસાઈ બાબતે ભાઈની હત્યા કરનાર ભાઈને આજીવન કેદની સજા બોડેલી કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે। નસવાડી તાલુકાના કેવડી ગામે જમીન વારસાઈ કરવા બાબતે સગા મોટા ભાઈને કુહાડી મારી હત્યા કરનાર ભાઈને બોડેલી કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે અને 35,000 રૂપિયાનો દંડનો હુકમ કર્યો છે। આજરોજ બોડેલી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ શ્રી જેટી શાહ સાહેબની કોર્ટની અંદર આરોપી ધનિયાભાઈ ખાતરિયાભાઈ ભીલ રહે નસવાડી નાઓને આજીવન કેદની સજા ફરમાવવાનો હુકમ કરવામાં આવ્યો છે। સદર કેસમાં કહેવાતી હકીકત એવી છે કે આ કામના જે આરોપી છે તેઓની વિરુદ્ધ નસવાડી પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 23/2019 થી ગુનો રજિસ્ટર કરવામાં આવેલો, જે સદર કેસની અંદર કહેવાતી ફરિયાદ હકીકત કે આ કામના આરોપી જે મરણ જનાર છે તેઓના સગા ભાઈ થતા હતા અને જે ભાઈઓ વચ્ચે વડીલો પાસે જે મિલકત હતી તેમાંથી તેના વયોવૃદ્ધ માતા અને પિતાને અનાજ દાણો આપવા માટે જે મરણ જનાર ભાઈએ સદર કામના આરોપીને જણાવ્યું કે તું મરણ જનાર માતા પિતા છે આપણા, એઓને આપણે અનાજ પાણીનો દાણો તારે આપવો જોઈએ, તે બાબતને લઈને આ જે આરોપી છે ધનિયાભાઈ ખાતરિયાભાઈ ભીલનાઓએ ગુસ્સામાં આવી અને આવેશમાં આવી અને તેના સગા ભાઈને કોવાડીના ઘા મારી અને મૃત્યુ નિપજાવ્યું અને તે જ વખતે આ મરણ જનારનો પુત્ર ત્યાં હાજર હોય અને તેને કોવાડીના ઘા મારી અને તેને પણ ઈજા પહોંચાડી। સદર કેસની અંદર નસવાડી પોલીસ સ્ટેશને ચાર્જશીટ થઈ જતા એડિશનલ કોર્ટની અંદર ચાર્જશીટ કમિટ થઈ ગુનો ચાલીસ ગુનો કસૂરવાર ઠરાવી અને તેઓની વિરુદ્ધ પૂરતા પુરાવા હોય નામદાર કોર્ટે કસૂરવાર ઠેરી અને 302માં આજીવન કેદની સજા અને 307માં પણ 7 વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો છે। 302ની અંદર 25,000 દંડનો પણ હુકમ કર્યો છે અને 307માં 10,000 હુકમ કરવામાં આવ્યો છે। આ રીતે સદર કામના આરોપીને સજાનો હુકમ કરવામાં આવ્યો છે। સદર સંપૂર્ણ કેસ અમારી સાથેના સરકારી વકીલ આર એસ પરમાર નાઓએ ચલાવેલો છે અને આજે
હું છોટાઉદેપુર જિલ્લા સરકારી વકીલ તરીકે જે કેસની સજાનો જે હુકમ કરવાનો હતો તેની દલીલોને આજરોજ કોર્ટમાં રજૂ કરેલ છે. તમારું નામ? હું છોટાઉદેપુર જિલ્લા સરકારી વકીલ સોનલબેન દેસાઈ.